ભરૂચ તાલુકાના કાસવા ગામે તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલના કોન્ટ્રાક્ટરના પુત્ર કૃણાલ પટેલે મહિલા સરપંચના પતિને જાતિવિષયક અપશબ્દો બોલી ધાકધમકી આપી ખોટા ચેક પર સહી કરવાના ચકચારી મામલે કોર્ટ દ્વારા તપાસનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચ તાલુકા પંચાયતમાં ભાજપના અંધેર શાસનમાં ભ્રષ્ટાચારે મૂકી છે દલા તલવાડીની વાડી જેવા શાસનમાં તાલુકા પંચાયતના પ્રમુખ નવીન પટેલના પુત્ર અને ક્રિષ્નાડ ગ્રામ પંચાયતના સરપંચ કૃણાલ પટેલ જાતે સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટર બની બેઠા હોય કાસવા ગામે ડેપ્યુટી સરપંચના મેળાપીપળામાં પંચ્યાસી જેટલી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી ગામના મહિલા સરપંચ ગીતાબેન રાઠોડની સંમતિ વિના થયેલા કામમાં અંદાજીત મહત્તમ રૂપિયા એક લાખના કામ પેટે કૃણાલ પટેલે રૂપિયા ત્રણ લાખનું બિલ રજૂ કરતા મહિલા સરપંચના પતિ મહેશ

ભરૂચ તાલુકામાં આવેલું છે ત્યાં કાસવા ગામના સરપંચ તરીકે ગીતાબેન છે જેઓ સીડુલ ટાઈપના છે અને તેમના ગામમાંથી એમની જાણ બહાર એક સભ્યએ લાઇટનો ઓર્ડર આપી દીધો હતો હવે પંચ્યાસી લાઇટ મૂકવામાં આવી એનો ખરેખર ખર્ચો એક લાખથી વધતો નહોતો હતો છતાં કોન્ટ્રાક્ટરે ત્રણ લાખનું બિલ મૂકેલું અને તલાટી એ પાસે મરીને ચેક પર સહી કરાવી અને સરપંચની સહી લેવા આવ્યા એટલે એ ગીતાબેને ના પાડી એના પતિ જે સભ્ય છે મહેશભાઈ હું પંચાયતના સર એમને પણ ના પાડી એટલે એમાં ખૂબ લગ્જક થઈ હું અને પછી તો ઉશ્કેરાઈ ગયા એમાં જે કૃણાલ નવીનભાઈ પટેલ અને હિમાંશુ નવીનભાઈ પટેલ એ બંને ભરૂચ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે નટવ નવીનભાઈ એના દીકરાઓ થાય છે એટલે એમણે એમની સાથે ખૂબ જ બીભસ્ત ગાળો દીધી અને ઉપરથી પાછા તમે નિજ જાતિના છો ડુબરા છો એમ કહીને ખૂબ જ જાતિ વિશે બોલી અને અપમાન કર્યું એનાથી આ લોકોની લાગણી ખૂબ ડૂબાઈ એટલે એમણે ભરૂચ રૂરલમાં ફરિયાદ આપી તો પોલીસે એના ફરજ છે કે હવે જ્યારે કોબ્નિઝિબલ ગુનાની જાહેરાત આવે તો ફરિયાદ એફઆઈઆર ફરો છે એફઆઈઆર ફાળવો નહીં એટલે પછી બે ત્રણ દિવસ પછી ડીએસપીને અરજી આપીને કહ્યું કે ભાઈ આ ગુનો દાખલ કરતા નથી એટલે જે કર્મચારીઓ છે પીએસઓ છે પીઆઈ છે પછી એના એસસી એસટીના ડીવાયએસપી એસપી છે આ લોકો પણ કલમ ચાર જે છે એથોસિટી એક્ટની એમાં એ લોકો પણ ગુનેગાર છે એટલે એ અરજી આપીને ત્યાર પછી કોર્ટમાં અમને ફરિયાદ આપી પાંચની સામે પહેલાં બે કૃણાલ અને હિમાંશુ અને ત્રણ પોલીસ ઓફિસરો સામે એમાં પછી એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ જજ સિદ્દીકી સાહેબે એ વેરિફિકેશન લીધું ફરિયાદીનું અને ત્યાર પછી નામદાર કોર્ટે ઇન્કવાયરીનો હુકમ કર્યો છે અને આ ઇન્કવાયરીનો હુકમ પાંચે પાસામાં કર્યો છે